રંગીન કાગળના ટુકડામાંથી તમે દિવાળી માટે એક સુંદર ફનસ બનાવી શકો છો તેના માટે તમને નવ સેન્ટીમીટરના ચોરસ ટુકડાઓ કાતર સેલોટેપ વગેરે જોઈશે સૌ પ્રથમ નવ સેન્ટીમીટરના ટુકડાને અડધેથી વાળો ત્યાર પછી તેની ઉપર એક અર્ધવર્તુળ દોરો હવે આ અર્ધવર્તુળમાંથી વળતું ટુકડો મેળવવા માટે એ અર્ધવર્તુળને કાપો આપણને આવા વીસ જુદા જુદા રંગના અર્ધવર્તુળ ટુકડાઓ જોઈશે હવે એક બાર સેન્ટીમીટર ભોળો અને ચો ચોવીસ સેન્ટીમીટર લાંબો કાગળનો ટુકડો લો એની બે બાજુએ બે રેખા દોરો હવે અર્ધવર્તુળ ટુકડા ઉપર ગુંદર લગાડી ગુંદર લગાડી અને તેને આના આના પર ચીપ ચોંટાડી દો આવી રીતે વારાફરતી બધા ટુકડાઓને આ લંબચોરસ ટુકડા પર ચોંટાળી દો હવે આ આ લંબચોરસ ટુકડામાંથી નળાકાર મેળવવા માટે એની એક બાજુએ ગુંદર લગાડો અને પછી એ એ ટુકડાને વર્તુળાકાર વાળી તેમાંથી એક નળાકાર બનાવી દો નળાકારની એક બાજુએ ડેકોરેશન માટે રંગીન ટેપ લગાવી દો હવે એક વાદળી રંગનું કાગળ લો અને પછી તેને બરાબર અડધેથી વાળી નાખો તેની ઉપર એક એક સેન્ટીમીટરના અંતરે એક રેખા દોરો હવે આમાંથી ફૂમતું બનાવવા માટે તેને એના પર કાગળની નાની નાની પટ્ટીઓ કાપો હવે એક એ ટુકડાને ખોલી નાખો અને પછી ખોલ્યા બાદ એના પર ગુંદર લગાવો ગુંદર લગાવ્યા બાદ તેને ફાનસના બીજા ભાગ પર વર્તુળાકારે ચોંટાડી દો હવે એના પર સુશોભન માટે એક રંગીન ટેપ પણ લગાવો હવે લગભગ આપણું ફનસ તૈયાર જ થઈ ગયું છે તેની ઉપરના ભાગે બે વિરુદ્ધ દિશામાં કાણા પાડી અને દોરો ભરાવી દો જેનાથી તમે ફાનસને લટકાવી શકો છો હવે તેની અંદર ઇલેક્ટ્રિક બલ્બ સળગાવી દો અને રાત્રે અંધારામાં એ ફાનસની સુંદરતા માણો